એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટને ઊર્જાનો ઘટક અથવા ઊર્જાના સંગ્રહ તરીકે જીવવિજ્ઞાનમાં સમજવામાં આવે છે. આપણે આ વિડીયોમાં આના વિશે વધુ સમજ મેળવીશું. આથી આ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આના આણ્વીય બંધારણને જોઈએ તો તેમાં ઘણા બધા અણુઓ જોડાયેલા છે, પરંતુ જો આપણે તેને નાના ઘટકોમાં વિભાજિત કરીએ તો વધુ સમજ મેળવી શકાય અને તે કઈ રીતે ઊર્જાનો સંગ્રહ કરે છે તે સમજી શકાય. આપણે તેને એડિનોસાઇન અને ટ્રાઇફોસ્ફેટ અથવા ટ્રાઇફોસ્ફરલ સમૂહમાં વિભાજિત કરીએ. અહીં આ ભાગ એડિનોસાઇન છે અને તે એડેનિન રિબોઝ સાથે જોડાયેલા છે, અને અહીં આ ત્રણ ફોસ્ફરલ સમૂહ છે તેને વિભાજિત કરતા તે ત્રણ ફોસ્ફેટ બને છે. હવે આપણે આ ટ્રાઇફોસ્ફેટને લઈએ તો આ એક ફોસ્ફરલ સમૂહ છે, આ બીજો ફોસ્ફરલ સમૂહ છે અને આ ત્રીજો ફોસ્ફરલ સમૂહ છે. હવે તમે સરળતાથી સમજી શકશો કે કઈ રીતે જીવવિજ્ઞાનમાં ઊર્જાનો સંગ્રહ થાય છે. અહીં આ આખી રચનાના એડિનોસાઇન માટે આપણે એડી લઈએ અને તે ત્રણ ફોસ્ફેટ સાથે બંધથી જોડાયેલ છે. આપણે આ રીતે પી લખીએ અને તેના ઉપર રાઉન્ડ કરીએ. પરંતુ અમુકવાર આ રીતના બંધના બદલે કંઈક આ રીતે બંધ વડે દર્શાવવામાં આવે છે, જે દર્શાવે છે કે આ બંધની ઊર્જા ખૂબ વધુ છે. પરંતુ સરળતા ખાતર આપણે આ બંધને લઈએ. અહીં આ ખૂબ વધુ ઊર્જા ધરાવતા બંધ છે, પરંતુ તેનો અર્થ શું થાય? તેનો અર્થ એમ થાય કે આ વધુ ઊર્જા ધરાવતા બંધ અથવા વધુ ઊર્જા ધરાવતી અવસ્થામાં હોય છે. કોઈક રીતે તે બંધ તૂટે છે અને આ ઇલેક્ટ્રોન ઓછી ધરાવતી અવસ્થા તરફ ગતિ કરે છે, અને જ્યારે વધુ ઊર્જા ધરાવતી અવસ્થામાંથી ઓછી ઊર્જા ધરાવતી અવસ્થા એટલે કે યોગ્ય ઊર્જા ધરાવતી અવસ્થા તરફ ગતિ કરે તો ઊર્જાને મુક્ત કરે છે. ઉદાહરણ તરીકે, જો હું પ્લેનમાં હોઉં અને ત્યાંથી નીચે કૂદું, એટલે કે અત્યારે હું વધુ ઊર્જા ધરાવતી વસ્તુ આગળ છું અને અહીં હું વધુ સ્થિતિ ઊર્જા ધરાવું છું. ઉદાહરણ તરીકે, જો હું પ્લેનમાં હોઉં અને ત્યાંથી નીચે કૂદું, એટલે કે પ્લેનમાં હોઉં ત્યારે વધુ ઊર્જા ધરાવતી વસ્તુ આગળ છું અને ત્યારે હું વધુ સ્થિતિ ઊર્જા ધરાવું છું. પરંતુ જ્યારે હું નીચે કૂદું તો ઘણી ઊર્જા મુક્ત થશે. ત્યાં હવા સામે ઘર્ષણ લાગે છે અથવા હું જમીન પર પડું ત્યારે ઊર્જા મુક્ત થાય છે. આપણે સ્પ્રિંગને દબાવીએ અથવા ટર્બાઇનને ફરાવીએ અને પછી બેસીએ તો આપણને આરામદાયક લાગે, કારણ કે તે આપણે ઓછી ઊર્જામાં છીએ. એટલે કે જે રીતે આપણે સ્પ્રિંગને દબાવીએ અથવા ટર્બાઇનને ફરાવીએ તે રીતનું. અને જો હું કોઈ રૂમમાં બેસું અને મને આરામદાયક લાગે તો હું ઓછી ઊર્જા ધરાવતી અવસ્થામાં છું. અને આપણે ઓછી ઊર્જા ધરાવતી અવસ્થામાં કેવી રીતે જઈએ તે સાહજિક નથી. કદાચ ઊંઘમાં નીચે પડી ગયા હોય અથવા બીજું કંઈક. અહીં આ બંધ અમુક બિંદુ આગળ તૂટે છે. એક આ રીતે આ બધી બાબત સમજી શકાય. આ બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને યોગ્ય માત્રામાં ઊર્જા આપવામાં આવે તો એ આ બંધમાંથી છૂટા પડીને ઓછી ઊર્જા ધરાવતી અવસ્થામાં જઈ ઊર્જા મુક્ત કરી શકે છે. આપણે એક આ રીતે વિચારી શકીએ કે જો આપણે એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટને લઈ શરૂ કરીએ અને તેની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોલિસિસની પ્રક્રિયા થઈ આપણને ફોસ્ફેટ અણુ મળે. અહીં આ એક ફોસ્ફરલ અણુ છૂટો પડી જશે અને ત્રણ ફોસ્ફરલના બદલે આપણને બે ફોસ્ફરલ સમૂહ મળશે. આથી આપણે અહીં લખીએ એડિનોસાઇન એટલે કે એડી અને બે ફોસ્ફરલ સમૂહ. આથી આ ડાયફોસ્ફેટ થશે, એડિનોસાઇન ડાયફોસ્ફેટ. આથી આ એટીપી છે અને આ એડીપી છે, એડિનોસાઇન ડાયફોસ્ફેટ. અહીં ડાય એટલે બે ફોસ્ફરલ સમૂહ. અહીં આ એક ફોસ્ફરલ સમૂહ પાણીના એક અણુ સાથે સંયોજાશે અને પ્રોટોન મુક્ત કરશે. આથી આપણને કંઈક આ રીતે પ્રક્રિયા મળે. અહીં આ બંધમાં રહેલા ઇલેક્ટ્રોનના કારણે આ બંધ તૂટીને ઓછી ઊર્જા ધરાવતી અવસ્થા તરફ જઈને ઊર્જા મુક્ત કરે છે. આથી પ્લસ ઊર્જા. પ્રક્રિયાની આ બાજુએ ઊર્જા મુક્ત થાય છે અને પ્રક્રિયાની આ બાજુએ ઊર્જાનો સંગ્રહ થાય છે. જ્યારે તમે જીવ રસાયણ વિજ્ઞાન ભણશો ત્યારે
સમયાંતરે તમે જોશો કે જ્યારે આપણે એડીપીમાંથી એટીપી તરફ જઈએ ત્યારે ઉર્જાનો સંગ્રહ થાય છે. તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની જેમ છે કે જેમાં આપણે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરીને આ પીને ફરીથી એડીપીમાં મૂકીને કે જેમાં તમે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરીને આ પીને ફરીથી એડીપીમાં મૂકીને એટીપી મેળવી શકો છો. જીવવિજ્ઞાનમાં વપરાતી ઉર્જા એટીપી છે. હાઇડ્રોલિસિસની પ્રક્રિયા કરતાં ઉર્જા મુક્ત થાય છે. કોઈકવાર તે ઉર્જાનો ઉપયોગ કરીને ઉષ્મા ઉત્પન્ન કરવામાં આવે છે અને ઘણીવાર અમુક પ્રક્રિયાઓને થવા માટે તે ઉપયોગી છે.